राजकोट जिल्लाना વાડોદર ગામની જિલ્લા સહકારી બેંકમાં ઉજાપતો કિસ્સો સામે આવ્યો છે। બેંકમાં ફરજ બજાવતા કેશિયર વિકાસ લાખાણીએ રૂપિયા 22 લાખની ઠગાઈ આચરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। બેંકમાં ખાતું ધરાવતા ખેડૂતો પોતાની બચતના નાણાં લેવા આવ્યા ત્યારે તેમના ખાતામાં પર્યાપ્ત બેલેન્સ ન હતું, જેથી આ અંગે ખાતેદારોએ સીઈઓને ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી। બેંક દ્વારા આશરે 100 જેટલા ખાતાની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 6 ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત થઈ હોવાનું ખુલ્યું છે। બેંકના સીઈઓ અને ચેરમેન દ્વારા છેતરપિંડીનો ભોગ બનનાર ખાતાધારકોને રિફંડની બાહેધરી આપવામાં આવી છે, તેમજ કેશિયર સહિત જવાબદાર તમામ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની પણ ખાતરી આપવામાં આવી। ડિફરન્સ આવ્યો છે જેમાં કોઈના 2-5 લાખ રૂપિયાનો બેંકમાં કર્મચારીએ ઉચાપત કરી હોય એવું સામે આવતા ગામના દરેક ખેડૂત ભાઈઓ તથા વાડોદર ભાડેર ગામના રહેવાસીઓ જે બેંક ખાતેદાર છે તે બધા એન્ટ્રી પડાવવા આવ્યા છે। એમાં 4-5 જણાનું જે આવ્યું છે બાકીના બધાના પૈસા નથી ગયા, અમુકના ગયા છે, એ બધા એન્ટ્રી પડવી અને બેંક કર્મચારીએ વાત કરી છે અને જેના પણ પૈસા ગયા છે બેંક કર્મચારીનું કહેવાનું એમ છે કે વહેલામાં વહેલી તકે એ પૈસા પાછા આપી દેશે એવી અત્યારે આશ્વાસન આપે છે બેંક કર્મચારી। આજે બધા લોકોની ફરિયાદ અનુસંધાને જે લોકોની પાસબુક હતી એ બધાની પાસબુક અમે ચેક કરી અને લગભગ 101 જણાની પાસબુક એની ખરાઈ કરેલ છે। એમાં અમને અત્યાર સુધીમાં 6 લોકોના ખાતામાં છેતરપિંડી જોવા મળેલ છે। આ અન્વયે મારે ખાસ કહેવાનું કે આ બેંકમાં મેનેજર રાજુ રાવલ છે અને કેશિયર વિકાસ લાખાણી છે। એમની જોઈન્ટ કસ્ટડીથી વહીવટ થતો હોય મોટાભાગની બધી ઉચાપત વિકાસ લાખાણી નામના કેશિયર છે એમને કરેલી છે। અમે એમની સાથે સખ્તમાં સખ્ત પગલાં લેવાના છીએ અને તમામ ડિપોઝિટને અમે સ્યોરિટી આપી છે કે કોઈનો એક પણ રૂપિયો જશે નહીં।